ગુડ મોર્નિંગ બાળકો ગણિતની અંદર ચોપડીમાં આ અગાઉ આપણે પેજ નંબર પાંત્રીસ સુધી જોઈ ગયા ત્યાર પછીનો આપણો પેજ નંબર છત્રીસ છે તેમાં ચાલો આજે હું તમને વાર્તા કહું એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું તેરડવા લાગ્યું વેં વે વાય 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 વે વાય 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 એવી જ રીતે રોહનનાનું બાબુ અને માં મા એવી બૂમો પાડવા લાગ્યું હવે બાળકો આપણે ક્યાંક મેળામાં કે ક્યાંક જઈએ અને ખોવાઈ જઈએ તો સૌથી પહેલુંનામાં નામ આપણે મમ્મીનું જ લઈએ ને એવી રીતે આ સિંહને પણ એવું કર્યું એણે સિંહનું જે બચ્ચું હતું એ ખોવાઈ ગયું અને રડતા રડતા માં માં મમ્મી મમ્મી એવી બૂમા પાડવા લાગ્યું હવે એક વૃદ્ધ હરણ છે એને એની ઉપર દયા આવી જુઓ બાળકો વૃદ્ધ એટલે જે ઘરડું થઈ ગયું હોય બરાબર તેવું કોણ તો કે હરણ એને શું થયું તો કે એની ઉપર દયા આવી ગઈ તે તેને પોતાના ઘરે લઈ ગયું પણ બીજા જે હરણ છે એ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું તેના બીજા મિત્રો સસલા ખિસકોલી અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા જો આપણને ચિત્રમાં દેખાય છે કે આ હરણ છે એ બધા સાથે રહેતો હતો સસલા સાથે પછી ખિસકોલી સાથે બરાબર અને બાકી બધા પક્ષીઓ સાથે હવે સિંહનું બચ્ચું ને જોઈ અને બાકી બધા પ્રાણીઓ શું થયા તો કે ગભરાઈ ગયા આપણી વચ્ચે સિંહ આવી ગયો અરે ના ના એ તો આપણા બચ્ચાઓને ભરખી જશે ભરખી જશે એટલે બાળકો ખાઈ જશે બધાને ચિંતા થવા માંડી કે ભલે ને સિંહ નાનું બચ્ચું હોય પણ આપણા જે નાના નાના બચ્ચા છે એ તો એને ખાઈ જશે જે વૃદ્ધ હરણ હતું એને કીધું ગભરાશો નહીં હું તેને આ બાબતમાં ચેતવણી આપી દઈશ એને કીધું કે આ બિચારું નાનું નાનું બચ્ચું છે એ રસ્તો ભૂલી ગયું છે આપણે થોડીક વખત એને રાખી અને તમને કોઈને નહીં ખાય એવી હું તમને ગેરંટી આપું છું સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો હવે સવાર થઈ ગઈ એટલે કે સિંહનું બચ્ચું કે હવે મારે જાવ છે મમ્મી આગળ એટલે બધાયને એને થેન્ક યુ કીધું કે થેન્ક યુ તમે બધાય મને રાખ્યું એમ અને તેને જવાનું શરૂ કર્યું પણ એક સસલાએ કહ્યું ઊભા રહો તે આ રીતે જઈ શકે નહીં સસલાએ શું કીધું એને એમને એમ જાવા દેવાનો નહીં તેણે કોઈક શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો હવે જુઓ સિંહનું બચ્ચું તો સિંહનું બચ્ચું જ કહેવાય ને હવે એણે કંઈક શરારત કરી એટલે કે એક પ્રાણી પ્રાણીની ખાઈ ગયો છે કે નથી ખાઈ ગયો ઊભા રહ્યો પેલા મને બધા પ્રાણીઓની ગણતરી કરવા દો આપણે કુલ બસો ચાલીસ હોવા જોઈએ હવે જુઓ બાળકો સસલા છે ખિસકોલી છે પક્ષીઓ છે હરણ છે આ બધા થઈ અને ટોટલ કેટલા હોવા જોઈએ કુલ તો કે બસો ચાલીસ હોવા જોઈ તો જુઓ નીચે આપણને કીધું છે ત્યાં એકસો ચાલીસ પક્ષીઓ અને આડત્રીસ ખિસકોલી હતી હવે બાળકો આપણે આ બધાનો સરવાળો કરી તો આપણને ખબર પડશે ને કે કુલ ને હાજર પ્રાણીઓ કેટલા હતા તો ચાલો સરવાળો કરીએ અને કેટલા હરણ છે અને કેટલા સસલા છે પેલા એ શોધી લઈએ તો જુઓ હરણ છે એની સંખ્યા કેટલી હતી જો ભાગ પાડી દીધા છે એટલે કે ચાલીસ અને આઠ એટલે કે એકમ ના સ્થાન પર આઠ ત્યારબાદ સસલા ની સંખ્યા સસલા કેતા કેટલા હતા બાળકો સત્યાવીસ એટલે કે બે દસ અને સાત સત્યાવીસ હવે જુઓ આ બંનેનો જો આપણે સરવાળો કરવો હોય તો સૌથી પહેલા છેલ્લી પડે આઠ ની અંદર ચૌદ એટલે કે બાળકો પંદર નો શું આવે અહીંયા નીચે પાંચડો અને વળદી પડી એક હવે જુઓ ચાર ને એક કેટલા થાય પાંચ અને પાંચમાં જો હું બે ઉમેરું તો મને કેટલા મળે તો કે સાત એટલે કે બધા દસ ભેગા કરીને આપણને સાત દસ મળે સાત દસ એટલે સિત્તેર અને પાંચ એટલે કે જે હરણ છે અને સસલા છે સરવાળો કર્યા ને તો કુલ કેટલા થયા હવે આપણે બાળકો તેવી જ રીતે આપણે પક્ષીઓની સંખ્યા અને ખિસકોલીઓની સંખ્યાનો સરવાળો કરીએ તો જુઓ પક્ષીઓ કેટલા હતા એકસો ચોવીસ વત્તા ખિસકોલી તગડ્યા આડત્રીસ બરાબર આઠમાં જો ચાર ઉમેરી તો બાર બારનો બગડો વધી પડી એક ત્રણ ને બે પાંચ ને એક છ એટલે છગડે છ અને એક વત્તા જીરો એક એટલે કે કુલ છે એ આપણને એકસો તેથી પક્ષીઓ અને ખિસકોલી આ બંનેને જો ભેગા કરીએ તો એકસો બાસઠ હતા અને હરણ અને સસલા એ બે કેટલા હતા પિંચોતેર હતા તો જુઓ આપણે બસો ચાલીસ ની સંખ્યા છે તો હવે બધા મળીને કેટલા છીએ પેલા આપણે નીચે ગણતરી કરી લઈએ કે એકસો બાલી પિંચોતેર હવે આ બે આપણે સરવાળો કરીએ તો પાંચ ને બે સાત સાત ને છ તેર નો તગડો વધી પડી એક ને એક બાળકો બે એટલે કે ટોટલ કેટલા થયા બસો સાડત્રીસ થયા હવે આ મકોડાભાઈ શું કે છે જો હવે તમે કલ્પના કરી શકો કે સિંહ નું બચ્ચું ઘરે પાછું જઈ શકશે કે નહીં જઈ શકે અને સિંહના બચ્ચા એ કોઈ પ્રાણીને ખાધા છે તો ટોટલ આપણી પાસે હતા એમાંથી જ વધ્યા એટલે કે સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ અને ચાલીસ એટલે કે સિંહ નું બચ્ચું છે એ કેટલા પ્રાણીઓને ખાઈ ગયું હોય ત્રણ પ્રાણીઓને અને હવે ઈ ખાઈ ગયું એટલે આપણે એને ઘરે મોકલશું નહીં બરાબર ને ત્યાર પછી સામેના પેજ ઉપર આપણે જોઈએ તો બલ્બ બન્યા બીજે દિવસે ત્યાં જ એકસો ત્રેવીસ બલ્બ બન્યા તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા બાળકો કુલ એટલે તો કે સરવાળો બસો સિત્તેર વત્તા એકસો ત્રેવીસ એનો સરવાળો કેટલો થાય ત્રણસો પાંત્રીસ કરતા વધારે છે કે ઓછો હું વિચારું છું બસો સિત્તેર અને સો એટલે કે ત્રણસો સિત્તેર એટલે કે સરવાળો છે એ કેવો હશે હશે તો કે વધારે જો આપણે ગણતરી કરીએ તો કે પહેલા દિવસે એને બલ્બ કેટલા બનાવ્યા બસો સિત્તેર બીજા દિવસે કેટલા બલ્બ બનાવ્યા એકસો ત્રેવીસ જીરો વત્તા ત્રણ ત્રણ સાત વત્તા બે નવ અને બે વત્તા એક ત્રણ

હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી છે જુઓ બાળકો અહીંયા આપણને જે મકોડા ભાઈએ પૂછ્યું ને કે આ બેનો સરવાળો કેટલો થાય તો આપણે અહીંયા નીચે કરી દઈએ કે બસો સાડત્રીસ મીણબત્તીઓ છે બરાબર ઈ વધારે અને વત્તા એકસો ત્રેપન તો એની પાસે હતી જ ને એટલે કે સાત ને ત્રણ દસ દસ નું શૂન્ય વધી પડી એક ત્રણ ને એક ચાર ચાર ને પાંચ કેટલા થાય બાળકો નવ અને બે ને એક કેટલા થાય બાળકો ત્રણ

તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા બાળકો કુલ એટલે આપણે શું કરવો પડે સરવાળો હવે અહીંયા દાખલાની જગ્યા છે નહી એટલે કે આ દાખલો આપણે કરવાનો છે સીડબલ્યુ માં જુઓ બાળકો પ્રકરણ ત્રણ આપો અને લો જેમાં પેજ નંબર આપણું ચાલીસ છે એનો પેલો દાખલો ટ્રેન વાળો બરાબર ને જેમાં એકસો બત્રીસ લોકો એક ડબ્બામાં વત્તા એકસો ઓગણત્રીસ લોકો બીજા ડબ્બામાં કુલ કીધું કુલ એટલે આપણે શું કરવું પડે દીકરાઓ તો કે સરવાળો નવ કરવા હોય તો કેટલા થાય નવ દસ અગિયાર એટલે કે એકડો ચડી એક વાળકો ચાર અને ચારમાં જો હું બે ઉમેરું તો કેટલા થઈ જાય છ ત્યારબાદ એક ને એક બે એટલે કે બસો એકસઠ છે એ કુલ લોકો થશે બંને ડબ્બાને મળી અને કુલ બસો એકસઠ લોકો થશે ત્યારબાદ બાળકો પેજ નંબર એકતાલીસ ઉપર આપણે જોઈએ તો બીજો દાખલો છે સોનુએ એકસો આડત્રીસ કાંકરા મેળવ્યા કરીમે ચુમાલીસ કાંકરા મેળવ્યા તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા તો જુઓ બાળકો એકસો આડત્રીસ સોનુંના કાંકરા વત્તા ચુમાલીસ કરીમના કાંકરા આઠ વત્તા ચાર કરું તો કેટલા થાય બાર નો બગડો વધી પડી એક ત્રણને એક ચાર અને ચાર ને ચાર કેટલા આવે બાળકો આઠ હવે જુઓ એક છે એમાં આપણે કઈ નથી ઉમેરવાનું એટલે કે જવાબ શું આવશે એક ત્યાર પછીનો ત્રીજો દાખલો છે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે એની નોંધ રાખી તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે બાળકો આવો જ સેમ ટુ સેમ દાખલો આપણે ક્યાં જોઈ ગયા તો કે સ્વાધ્યાય પોથીમાં અહીંયા આપણને વિદ્યાર્થીઓ આપ્યા છે વિદ્યાર્થીઓમાં છોકરીઓ પણ આવે છોકરાઓ પણ આવે નારંગી ભાવે કેરી ભાવે અને કુલ હવે જો હંમેશા આ બંનેનો શું કરી નાખવાનો અહીંયા ઉભો સરવાળો તો કે આ બંનેનો હું સરવાળો કરું તો મને બસો ચોસઠ મળે આ બંનેનો સરવાળો કરતા ચારસો ત્યાંસી મળે હવે શું કરવાનું આડો સરવાળો એકસો છત્રીસ ને બસો ચાલીસ નો સરવાળો કરું તો શું મળે બાળકો મને ત્રણસો છોતેર ત્યારબાદ એકસો સરવાળો કરતા જવાબ આવશે હવે જુઓ અહીંયા પણ આપણને નીચે એક થી ચાર પ્રશ્ન પૂછ્યા છે પણ જવાબ લખવાની જગ્યા આપી નથી એટલે કે આ પ્રશ્ન આપણે શેમાં લખશું બાળકો સીડબલ્યુ માં જુઓ પહેલો પ્રશ્ન છે શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે તો જુઓ નારંગી કેટલા બાળકોને ગમે છે કુલ બસો ચોસઠ બાળકોને એટલે કે આપણે પેલા પ્રશ્નના જવાબમાં લખશું બસો ચોસઠ બાળકોને ત્યારબાદ બાળકો આપણો બીજો જે પ્રશ્ન છે તે છે શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે તો જુઓ કેરી છે ઈ કુલ કેટલા બાળકોને ગમે છે તો કે ચારસો ત્યાંસી એટલે કે આપણે આપણા જવાબમાં લખી નાખશું ચારસો ત્યાંસી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થી છે જો અહીંયા પણ અને અહીંયા પણ છેલ્લે બધા મળ્યા તો કેટલો સરવાળો થયો તો કે સાતસો સુડતાલીસ એટલે કે જવાબમાં આપણે લખશું કે સાતસો સુડતાલીસ વિદ્યાર્થી છે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન શું છોકરીઓની સંખ્યા ત્રણસો પચાસ કરતાં વધારે છે કે ઓછી છે જો બાળકો અહીંયા છોકરીઓ આપી છે જેની સંખ્યા કુલ કેટલી છે તો કે ત્રણસો છોત્તેર

અહીયા તો જગ્યા નથી દેખાતી એટલે ઈ સરવાળા આપણે સી ડબલ્યુ માં કરશું જયારે અહિયાં જગ્યા છે એટલે આપણે અહિયાં અહીંયા સરવાળા કરવાના છે બરાબર બધા બાળકો જોઈ જોજો કે આ જવાબ સાચા આવ્યા છે કે નહીં તમારે જાતે ગણવાના છે હો ત્યાર પછી નીચે એક કોયડો આપ્યો છે સરવાળો છે પાક્કો દોસ્ત મારો થાય ના કદી ઝઘડો અમારો મને ઘણી એને બોલાવો તપાસો કે હું છું કે સાચો બરાબર તપાસો કે છું હું સાચો હવે જુઓ બાળકો સરવાળો છે એનો પાક્કો દોસ્તાર છે એનો કદી ઝઘડો ન થાય મને ગણો ને એને બોલાવો હવે જુઓ એવી કઈ સંખ્યા હશે તો કે જીરો આપણે કોઈ પણ સંખ્યામાં જીરો ઉમેરીએ તો આપણને એની સંખ્યા પાછી મળે ને એટલે કે આપણે એને ગણી અને પાછા બોલાવી લઈ બરાબર એટલે કે આ કોયડાનો જવાબ આવે છે શૂન્ય ત્યારબાદ નીચે એક મગજ કસવાની રમત આપી છે બરાબર હવે આ છે ને આપણે રમવાની છે તમારે જાતે ઘરે અહીંયા તો આપણને એવું કીધું છે કે આપણે એક બસ જોવાની હવે બસ હોય એમાં સ્ટોપે સ્ટોપે કેટલાક મુસાફર ઉતરતા હોય કેટલાક ચડતા હોય ઉતરે એટલાની કુલમાંથી બાદ બાકી કરવાની ચડે એનો શું કરવાનો પાછો સરવાળો અત્યારે તો કોરોનાને લીધે આપણે ક્યાંય ફરવા જ જઈ શકતા ને હવે જયારે હમણાં ફટાફટ કોરોના વયો જાય ને બાળકો પછી જયારે પણ આપણે ફરવા જઈ ત્યારે આપણે નવરા બેઠા બેઠા કરવાનું પેલા આખા બસ માં કુલ ગણી લેવાના કે કુલ કેટલા બેઠા છે પછી જેટલા ચડે એટલા પ્લસ કરવાના એટલે કે સરવાળો કરવાનો અને જેટલા ઉતરે એટલા શું કરતા જવાના આપણે બાદ કરતા જવાના ત્યારબાદ બાળકો પેજ નંબર તેતાલીસ ઉપર તો કે સંખ્યાને લખવા માટેના ચાર જુદા જુદા રસ્તા શોધી કાઢો જુઓ બાળકો આ વસ્તુ પણ આપણે અંદર જોઈ ગયા કે કોઈ પણ એક સંખ્યા આપી હોય આપણે એના શું કરવાના જુદા જુદા ભાગ પાડવાના બરાબર જેમ કે પચાસ અઠ્યાવીસ ત્રીસ વત્તા અડતાલીસ અને ઇઠોતેર વત્તા જીરો સ્વા તો આપણે બધું લાઈનમાં કરતા હતા ને કે અહીંયા સિત્તેર લીધા હોય તો નીચે દસ ઘટાડી અને આ બાજુ દસ વધારી પણ અહીંયા જો ચોપડીવાળી એક એક સંખ્યા આપણને આપી છે એટલે કે આપણને જેમ મજા આવે એમ કરવાનું જેમ કે જો અહીંયા આપણે કર્યું છે તો એક બાજુ દસ વધારવાના એટલે કે બાવીસ અને બીજી બાજુ દસ ઘટાડવાના હવે અહીંયા પચાસ આપ્યું છે વિચારો એકસો બે માંથી હું પચાસ બાદ કરું તો મને કેટલા મળે બાવન એટલે કે અહીંયા કેટલા લખવાના આપણે બાવન ત્યાર પછી નીચે કોયડો જે પણ આપણે પ્રવૃત્તિમાં કરી ગયા કે અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બીજા મારે સરવાળો છે ઈ સાત કરવો પડે તો સાત કેવી રીતે થાય તો કે એક બાજુ ચાર ને ત્રણ સાત બીજી બાજુ છ ને એક સાત એવું કરશો તો અહીંયા જુઓ છ અને ચાર કેટલા થાય છ સાત આઠ નવ દસ અને દસમાં ખાલી હું બે ઉમેરું તો મને ફરી પાછા બે મળી જાય ને એટલે કે ત્રિકોણમાં દરેક ખૂણે આપણે આવી રીતે લખીશું ત્યારબાદ પેજ નંબર જેમાં આપણને મોહનની બેગ આપી છે હવે જુઓ અહીંયા આપણને એક થી બાર સરવાળા આપ્યા છે બરાબર અહીંયા આપણે સર સરવાળા કરતા જવાના છે હવે મોહન ની જો આપણે બેગ શોધવી હોય અને જવાબ ચકાસવાનો છે તો કેવી રીતે ચકાસશું તો કે ઉપરના ખાનામાં જે સંખ્યા લેખી છે ને ઈ એનો જવાબ છે એની નીચે આપણે શું કરતું જવાનું લીટી કરતું જવાનું એટલે કે જુઓ બાળકો આપણે અહીંયા સરવાળા કરી નાખ્યા ત્યારબાદ સૌથી પહેલા આપણો જવાબ શું છે તો કે પંચાણું એટલે કે પંચાણું થી આપણે ચાલુ કરવાનું હવે બીજાનો જવાબ શું છે તો કે એકસો એટલે કે પંચાણું થી આપણે ક્યાં જવાનું એકસો ઉપર ત્યારબાદ ત્રીજાનો જવાબ અઠાવન એટલે કે એકસો પચાસ ઉપરથી આપણે પછી ક્યાં જવાનું જવાનું ઉપર ત્યારબાદ ચોથાનો જવાબ એટલે કે એસી થી સાતસો ત્યારબાદ સાતસો પચાસ એટલે કે સાતસો થી સાતસો પચાસ ત્યારબાદ જુઓ સાતમા માં સાતસો નેવું એટલે કે સાતસો પચાસ થી સાતસો નેવું ત્યારબાદ પાંચસો નેવું એટલે કે પાંચસો નેવું ઉપર ગયા ત્યાર પછી આઠસો પંચાવન ઉપર જવાનું સાતસો અઠ્યાવીસ ઉપર જવાનું ત્યાંથી બસો ઓગણીસ ઉપર અને છેલ્લે જે આપણો જવાબ છે એની ઉપર જઈએ એટલે મોહન છે ભાઈને એનું બેગ જાય મજા આવી ને બાળકો તો ચલો ત્યાર પછી આપણું ચોપડીનું છેલ્લું પેજ કાર્ડની રમત જોઈએ છેલ્લું એટલે હજી તો આપણે ઘણું બધું ભણવાનું હો આ તો ખાલી આ પ્રકરણનું છેલ્લું પેજ એક દિવસે બંસરી અને ગોપુ ઈ બે શું કરતા હતા તો કે રમતા હતા બંસરી એ સંખ્યા લખેલા ત્રણ કાર્ડ ગોપુને આપ્યા હવે તે કાર્ડને બે રીતે એને ગોઠવા બરાબર આ બે રીતો સિવાય બીજી કઈ રીતે ગોઠવી શકાય જુઓ એને આ ત્રણ કાર્ડ આપ્યા કે એકસો પચાસ લે એકસો વીસ લે ને ત્રીસ લે તો એને શું કર્યું એકવાર એકસો માંથી એકસો વીસ બાદ કર્યા તો ત્રીસ મળ્યા અને બીજી વાર એકસો માંથી ત્રીસ બાદ કર્યા તો શું મળ્યા એકસો વીસ હવે બંસરીએ તેમને આ રીતે ગોઠવા આણે બદબાકી કરી ગોપુએ જ્યારે બંસરીએ શું કર્યો સરવાળો કર્યો કે એકસો માં ત્રીસ ઉમેરું તો એકસો પચાસ માં એકસો ઉમેરું તો એકસો પચીસ રસપ્રદ નથી તમે પણ આ રીતે રમી શકો અહી તમારા માટે કાર્ડ તૈયાર જ છે જોડકા ગોઠવો અને કાર્ડ સાચા ખાનાઓમાં મૂકો જુઓ બાળકો આ વસ્તુ આપણે જુઓ બાળકો આપણને ત્રણ સંખ્યા આપી છે

ત્યારબાદ બાળકો બાકીના જે ત્રણ છે એમાં પણ એવું છે મોટી સંખ્યા બેતાલીસ બાદ બાકીમાં ઊંધું છેલ્લા હોય પહેલા અને બાકીના બેનો વારો એટલે કે બેતાલીસ માંથી ત્રીસ બાદ કરું તો બાર અને બેતાલીસ માંથી બાર બાદ કરું તો ત્રીસ બરાબર છે બાળકો તો આ હતી આપણી કાર્ડની રમત ફરી પાછા મળીશું આપણે નવા પ્રકરણ સાથે થેન્ક યુ